ગોંડલના મહારાજા ભગતસિંહજી તૈયાર કરાવેલ નવ ખંડ શબ્દકોષ ભગવત ગોમંડલ કયા વિધવાને તૈયાર કર્યો હતો સૌથી પહેલા વિડિયોને પોસ્ટ કરો અને સૌથી પહેલો આન્સર તમે આપજો અને એની પાછી પછી વિડીયો પાછો પ્લે કરજો આનો સાચો આન્સર આવશે શ્રી ચંદુભાઈ બેચરભાઈ પટેલ ગોંડલના મહારાજા છે એ એના ક્વેશ્ચન છે અવારનવાર એક્ઝામની અંદર પૂછાતા રહેતા હોય છે એક વખત એનું જીવન જીવનકાળ જોઈ લઈએ કે ભગવતસિંહજી કોણ હતા ભગવતસિંહજી નું આખું નામ છે ભગવતસિંહજી સંગ્રામસિંહજી જાડેજા એ એનું આખું નામ છે અને એનું ઉપનામ છે ગોંડલ બાપુ ગોંડલ બાપુ છે એ એનું ઉપનામ હતું એનું ઉપનામ પણ most imp છે એનો જન્મ છે ચોવીસમી ઓક્ટોબર અઢારસો ને પાસઠ ની અંદર અને અવસાન છે નવ માર્ચ ઓગણીસો ને ચુમ્માલીસ એનું અવસાન અને જન્મતિથી પણ યાદ રાખજો અને એની માતાનું નામ છે મોંઘીબા આટલી વસ્તુ જે ભગવતસિંહજીના જીવનકાળ વિશે સંકળાયેલી છે એના પિતાનું નામ હતું સંગ્રામસિંહ ભગવતસિંહજી સંગ્રામસિંહજી જાડેજા આટલી બેઝિક ડિટેલ હતી ભગવતસિંહજી વિશે આગળ જોઈએ એના જીવન વિશે તો આ છે ગોંડલનું વિહારી કૃત રાજગીત ગોંડલનું જ્યારે સ્ટેટ હતું જ્યારે એના મહારાજ હતા ભગવતસિંહજી ત્યારે એનું એક રાજગીત હતું એ છે ગોંડલિયું ગોંડ ગોંડલિયું ગોકુળ અમારું ગોંડલિયુ ગોકુળ આખું છે એનું રાજગીત છે આખે આખું આમ તો एग्जाम ની અંદર નહીં પૂછે ઇન્ફોર્મેશન માટે જ તોય ઘણી વખત एग्जाम ની અંદર જો આવા ક્વેશ્ચન પૂછાય તો તમારે એક વખત જો તમે રીડ કરેલું હોય તો તમને एग्जाम ની અંદર માઇન્ડ ની અંદર ક્લિક થઈ શકે કે આ રાજગીત છે એ ગોંડલ નું છે આવો કંઈક એનો રાજચિહ્ન હતો ગોંડલનો ગોંડલનું રાજચિહ્ન હતો આવો કંઈક હતો આગળ જોઈએ મહારાજા ભગતસિંહજી જે એમની કીર્તિ ને ચિરંજીવ બનાવતું કાર્ય તો ભગવત ગોમંડલ નામના કોષમાં દેખાય છે અને આ કોષના સંપાદનનું કાર્ય છવ્વીસ વર્ષ સુધી ચાલ્યું હતું નવ ભાગમાં વિસ્તરાયેલું ગુજરાતી ભાષાનો આ પ્રકાર એ પ્રથમ શબ્દકોશ હતો ગુજરાતનો છવ્વીસ વર્ષ સુધી કાર્ય ચાલ્યું અહીંથી પણ એક નીકળી શકે છે કે ભાઈ નવ જે હતા કેટલા વર્ષ સુધી એનું કામ ચાલેલું હતું એનું આન્સર આવશે છવ્વીસ વર્ષ આગળ જોઈએ જીપીએસસી વર્ગ એક બે ની બે હજાર એક માં પૂછાય ગયેલો હતો સોલંકી વંશ નો રાજા જયસિંહ સિદ્ધરાજ સાથી કહેવાયો આનો સાચો આન્સર આવશે સી તેને જુનાગઢ જીતવામાં સફળતા મળી હતી એટલે એ સિદ્ધરાજ કહેવાયો હતો શું ઘટના બની હતી રાણક દેવી કોણ હતા એને શું એવી ઘટના બની ગઈ કે ભાઈ સિદ્ધરાજ જયસિંહ જય જયસિંહ દેવ છે સિદ્ધરાજ કહેવાય એક વખત એને ઇન ડેપ્થ જોઈ લઈએ આપણે જયસિંહ દેવનું એના જીવનનું પ્રથમ યશસ્વી પરાક્રમ હતું સોરઠ વિજય જુનાગઢ જે હાલ છે રાખેંગાર રાખેંગાર જે યાદ રાખજો એ પાટણ જય ત્યાંનો પૂર્વ દરવાજો હતો એ તોડી પાડેલો હતો વળી રાણક દેવી નામ એક સુંદર કન્યા હતી જેનું વેવિશાળ જયસિંહ દેવ સાથે થવાનું હતું વેવિશાળ એટલે કે લગ્ન જે રાણકદેવી હતા એના લગ્ન હતા એ જયસિંહ દેવ સાથે થવાના હતા પરંતુ તેને ઉપાડી જઈ રાખ એની સાથે પરણી ગયો આવી ઘટના બને છે આથી જયસિંહ દેવ માળવા પાછા ફરી સોરઠ પર આક્રમણ કર્યું સોલંકી સૈનીય જુનાગઢ જઈ ત્યાં ઉપરકોટમાં ઘેરો હતો એને આખે આખો કેરા જે ઉપરકોટનો હતો એને આખો ઘેરી લીધો લાંબા વખત લગી કોટ કબજે ન થયું ત્યારે રાખ બે ભાણે જ હતા એક દેશળ અને બીજો હતો વિશળ આ રાખ હેંગારના બે ભાણે હતા દેશોડ અને વિશ્વાડ એને ફોડી સોલંકી સૈન્ય ને ઉપર કોર્ટમાં પ્રવેશ કરી લીધો હતો આ દેશોડ અને વિશ્વાડ જે સોલંકી કાળના રાજા સિદ્ધરાજ જયસિંહ હતા એને પોતાની તરફ કરી અને રાખેંગારની સેનાની ટુકડીમાં પ્રવેશ કરી ગયા હતા અને રાખ હેંગર હતો યુદ્ધમાં એને પરાજય આપેલો હતો રાણક દેવી દેવ સાથે કેદ કરી પોતાની સાથે લઈ જતા હતા પરંતુ તે માર્ગમાં વઢવાણમાં પોતે જે રાણક દેવી હતા એ સતી થઈ ગયા વઢવાણ એટલે કે હાલના સુરેન્દ્રનગરની અંદર આવે છે રાણક હતા એ વઢવાણ અંદર સતી થઈ ગયેલા હતા જયસિંહ દેવે સોરઠ જીતી ત્યાં દંડનાયક તરીકે સજ્જન મંત્રીને નિમણૂક કરી જયસિંહ દેવે સુરત વિજય માટે બે અહીં સાલ આપેલી છે એક વિક્રમ સંવત અને એક ઈસ્વીસન મારા ખ્યાલ મુજબ બે સંવત બે જે સાલ છે એ યાદ રાખજો ઈસવીસન અગિયારસો દસ માં વિજય પ્રસ્થાન કરી ત્રોલોક્ય ગંડ નું બિરુદ ધારણ કરેલું હતું

એજ વર્ષથી સિંહ સંવતના નામે એક નવો સંવંત શરૂ કર્યો હતો આમ જોવા જઈએ તો જયસિંહ સિદ્ધરાજ જયસિંહનું જીવન છે એ ઘણું બધું મોટું છે અને ઘણા બધા યશસ્વી પરાક્રમ છે અને કરેલા હતા ત્રણ વર્ષની ઉંમરે જ માત્ર ત્રણ વર્ષની ઉંમરે સિદ્ધરાજ જયસિંહ ગાદી આવી આવી ગયેલો હતો એક હજાર એકાણુંની અંદર એનો જન્મ થયો હતો પાલનપુરની અંદર અને એક હજાર ચોરાણુંમાં પોતે ગાદી ઉપર આવી ગયેલો હતો અને આ બધો ઉલ્લેખ પ્રબુદ્ધ ચિંતામણીના ગ્રંથની અંદર જોવા મળે છે પછી તેને માળવા ઉપર વિજય મેળવ્યો અને માળવા ઉપર વિજય મેળવ્યા બાદ તેને અવંતીનાથનું બિરુદ મળેલું હતું અને પછી તેને એક જીષ્ણોને પણ હરાવેલો હતો તો ઘણો બધો આખો સોલંકી કાળનો યશસ્વી એક રાજા હતો એ હતો સિદ્ધરાજ જયસિંહ એની ઇન ડેપ્થ જોઈએ આપણે સિદ્ધરાજ જયસિંહ વિશે નેક્સ્ટ ક્વેશ્ચન છે ચીફ ઓફિસર બે હજાર છ ની એક્ઝામની અંદર પૂછાય ગયેલો હતો સુલતાન મોહમ્મદ બેગડાની રાજધાની કઈ હતી સુલતાન મોહમ્મદ બેગડાની રાજધાની હતી ચાંપાનેર મોહમ્મદ બેગડા વિશે પણ અવારનવાર ક્વેશ્ચન પૂછાય છે જોઈએ એક વખત કે કયા ક્વેશ્ચન છે ને એનું એક વખત જીવનકાળ જોઈ લે મોહમ્મદ બેગડાનું મોહમ્મદ બેગડાની માતા હતા એને એવી બીક લાગતી કે પેલાના સમયમાં જ્યારે રાજા મહારાજાના જ્યારે રાજ જયારે ત્યારે બીજા રાજાઓ છે એ પોતે એકબીજાને ઝેર આપી અને મારી અને સત્તાઓ પડવી લેતા હતા હવે આ આવી કઈ ઘટના છે એની માતાને બહુ બીક લાગતી જે મોહમ્મદ બેગડાની માતા હતી મોહમ્મદ બેગડાનું મૂળ નામ અહીં લખેલું છે છે એનું મૂળ નામ ફતેહ ખાન મારી નાખશે એવી બીક તેની માતાને સતત લાગતી હતી અને તેની માએ એના માટે એક ઉપાય શોધી કાઢ્યો શું ઉપાય શોધી કાઢ્યો માએ દીકરાને નાનપણથી જ થોડું થોડું પચાવી શકે તેટલું ઝેર આપવા માંડ્યા હતા એને મારી નાખવા માટે નહીં પરંતુ તે ઝેર પચાવી શકે એટલા માટે તેને મોહમ્મદ બેગડાને રોજ થોડું થોડું નાનપણથી જ એને ઝેર આપવામાં આવતું આ વસ્તુની અસર એના માટે એવી થઈ કે એને ભૂખ બહુ લાગતી મોહમ્મદ બેગડો હતો એ લગભગ એક કટોરો ઘી એક કટોરો મધ અને બસો ને પચાસ નંગ કેળા ખાઈ જતો જ્યારે એ જાગે ત્યારે એને એક કટોરો ઘી એક કટોરો મધ અને બસો ને પચાસ નંગ કેળા એને જોઈએ એ તેથી જ એ જે બધું ખાવાનું હતું એની બાજુમાં જ મૂકવામાં આવતું મોહમ્મદ બેગડા એ બે ગઢ જીત્યા હતા એક ચાંપાનેર અને બીજો જુનાગઢ કોન્સ્ટેબલની એક્ઝામ ની અંદર એક વખત એક વખત ક્વેશ્ચન પૂછાય ગયેલો હતો કે મોહમ્મદ બેગડો છે ને બેગડો શું કામ કહેવામાં આવે છે બીકોઝ કે ને બે ગઢ જીત્યા હોય છે એક ચાંપાનેર અને બીજો છે એ જુનાગઢ જુનાગઢમાં એને રામ હરાવેલો હતો આ તે પ્રજાને ખૂબ ત્રાસ આપતો અને પ્રજાનો ખૂબ અપ્રિય થઈ પડ્યો હતો જે રામ માંડલિક હતો અને આ રામ માંડલિકને હરાવી પોતે જુનાગઢ જીતેલું હતું અને મોહમ્મદ બેગડા એ બાંધકામ અને બાગ બગીચાનો પણ તે શોખીન હતો અને તેને મહેમદાબાદ નામનું એક શહેર વસાવેલું હતું ત્યાં વાત્રોક નદીના કાંઠે ભમરિયો કુવો અને ચાંદા સૂરજ મહેલ બંધાવ્યા હતા આ આખો પેરેગ્રાફ મોસ્ટી છે બધી એક્ઝામ માટે

કે ધોળાવીરા વિસ્તાર પૂર્વે પશ્ચિમે સાતસો પિંચોતેર મીટર અને ઉત્તર દક્ષિણે છસો મીટર જેટલો હતો ધોળાવીરા છે કચ્છના ભચાઉ તાલુકાના ખદીરબેટમાંથી મળી આવેલું આખે આખું નગર છે એના મુખ્ય ત્રણ વિભાગો હતા એક્રોપોલીસ ટેકરા જેવા ભાગ ઉપર કિલ્લેબંધી ઇમારતોના અવશેષો હતા અને ત્યારબાદ નીચેના અને મધ્ય ભાગના સૌથી નીચે પણ નગર આયોજનોનું હતું નગર દુર્ગ શબ્દ અને સીટાડેલ બે એક જ છે કોઈ પણ શબ્દનો પ્રયોગ તમારી એક્ઝામની અંદર કરી શકે છે તેની પાયાની દીવાલ અઢાર મીટર જાડી છે તેની નજીકમાં લોકોને ભેગા થવાનું સ્થળ કે જે ત્રણસો મીટર લાંબુ અને પચાસ મીટર પહોળું હતું આજે ત્રણસો મીટર લાંબુ અને પચાસ મીટર પહોળું જે સ્થળ હતું જે સ્થળ હતું ત્યાં એક સ્ટેડિયમ હોવાની એક માન્યતા છે કે જે પુરાતત્ત્વવિદો કહે છે કે અહીંયા એક પહેલાં સ્ટેડિયમ હતું આખે આખું કે જ્યાં માણસો ભેગા થતા અને આખે આખી બજાર ભરાતી અને આ સ્ટેડિયમ આગળ બીજા મકાનો હતા કે જે હજી પણ સારી એવી સ્થિતિમાં છે આ મકાનોમાં લાપીસ લાઝુલી સોનું ચાંદી છીપમાંથી બનેલા ઘરાણા માટીના માસ માટીના વાસણો આખલા અને અન્ય પ્રાણીના ચિત્ર ચિત્રવાળા વજનિયા અને રમકડાં મળી આવેલા હતા ધોળાવીરાની અંદર જેટલી પણ બાબત ધોળાવીરાની અંદરથી મળી આવેલી છે એનો એકો એક શબ્દ એકો એક ટોપિક યાદ રાખજો અને અહીંથી દસ ચિહ્નોવાળું ધરાવતું સાઇન બોર્ડ મળી આવેલું હતું એક દસ ચિહ્નો ધરાવતું એક પાટિયું મળી આવેલું હતું જે આખી દુનિયામાં જૂનામાં જૂનું સાઇન બોર્ડ છે કે જે આપણા ગુજરાતના ધોળાવીરામાંથી મળી આવેલું હતું મોસ્ટ એમ્પી છે ધોળાવીરા લોથલ રંગપુર આ બધા જ રોજડી જેટલા પણ ઉત્ખનન વિશે પૂછાય છે એક્ઝામની અંદર એનું બધું જ એનાલિસિસ કરવું એ ગુજરાતના ઇતિહાસના ટોપિકમાં મોસ્ટ એમ્પી છે આગળ છે ગ્રામ પંચાયત સેક્રેટરી વર્ગ ત્રણ જે બે હજાર પંદરની એક્ઝામ ની અંદર પૂછાઈ ગયેલો હતો સિદ્ધરાજ જયસિંહ પછી ગુજરાતની ગાદી પર કયા રાજના હાથમાં આવેલી હતી આમ તો જોવા જાય તો આમ ક્લાસ થ્રીની લેવલનો એક્ઝામ નો ક્વેશ્ચન છે પરંતુ જો તમને કાર્ડ નો જો આખો વંશ વેલો તમારા માઇન્ડ ની અંદર ક્લિયર ન હોય તો તમે આ ક્વેશ્ચન નો આન્સર ન આપી શકો એનો એક વખત વેલો જઈ લે આનો સાચો આન્સર આવશે કુમારપાળ સિદ્ધરાજ જયસિંહ પછી કુમારપાળ હતો એ ગાદી આવેલો હતો

ત્રિભુવનપાળ ને બે ત્રિભુવનપાળ ને ત્રણ દીકરા હોય છે કુમારપાળ મહિપાલ અને એમાંથી કીર્તિનો દીકરો હોય છે આખે આખો ચાર્ટ છે છે અને સૌથી રાજા એ ત્રિભુવન પાળ ક્વેશ્ચન એમ પણ પૂછાય કે સોલંકી કાળનો સૌથી છેલ્લો રાજા કોણ હતો તો એનો આન્સર આવશે ત્રિભુવનપાળ આખે આખો ચાર્ટ છે આખે આખો વંશવેલો છે એ તમારે યાદ રાખવો પડશે આની અંદર થી અટપટા અવારનવાર એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાય છે આગળ જોઈએ કે જે ડીવાયએસઓ નાયબ મામલેદાર બે હજાર બાર ની એક્ઝામની અંદર પૂછા ગયેલો તો ગુજરાતની પ્રથમ વિધાનસભા ક્યાં બેસતી હતી જે ગુજરાતની અંદર પ્રથમ પ્રથમ મહાનુભાવ અથવા તો પ્રથમ હોસ્પિટલ પ્રથમ યુનિવર્સિટી પ્રથમ કોલેજ જેટલું પણ આવું પ્રથમ પ્રથમ આવે છે એનું પણ એક વખત એનાલિસિસ કરી લેજો આનો સાચો આન્સર આવશે સિવિલ હોસ્પિટલ અમદાવાદ એ જોઈએ થોડાક પ્રથમ પ્રથમ કે જે એક્ઝામની અંદર પૂછાય છે પ્રથમ પદમાં વિભૂષણ મેળવનાર ગુજરાતી હતા ગગન વિહારી મહેતા પ્રથમ પદમાં ભૂષણ મેળવનાર વ્યક્તિ હતા વી એલ મહેતા મહેતા પ્રથમ પ્રથમ મેળવનાર ગુજરાતી ગુજરાતી હતા શ્રીમતી ભાગ મુંબઈ સમાચાર જો ગુજરાતનું પ્રથમ વર્તમાન નામ હતું મુંબઈ સમાચાર અહીં ભૂલ ન ખાતા મુંબઈ સમાચાર નામ છે એટલે એવું ન હોય કે મુંબઈની અંદર પ્રગટ થતું એ ગુજરાતની અંદર પ્રગટ થતું પહેલું વર્તમાન પત્ર છે પ્રથમ ગુજરાત સામયિક કે જે બુદ્ધિ પ્રકાશ હતું સૌ પ્રથમ આયુર્વેદ કોલેજ અને આયુર્વેદ યુનિવર્સિટી છે જામનગરની અંદર સૌ પ્રથમ કૃષિ યુનિવર્સિટી છે દાંતીવાડાની અંદર આવેલી હતી આ થયો ગુજરાતના ઇતિહાસનું થોડુંક એનાલિસિસ અને એની ડેપ્થ થેન્ક યુ વેરી મચ